વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીખેડ ખાતે રૂપિયા 24.50 લાખના ખર્ચે તેમજ પીપરોણી ખાતે રૂપિયા 34.75 લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ કમ કોઝવે બનાવવાના કામોના ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીના વરદહસ્તે કરાયા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોની સુખાકારી માટે જરૂરિયાત મુજબ તબક્કાવાર વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ ચેકડેમ કમ કોઝવે બનાવવાથી દહીખેડની બુરવડ ગામનું અંતર ઘટી જશે। આ વિસ્તારમાં રહેતા પ્રજાજનોને અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અનેક રસ્તાઓ પહોળા બનાવવાનું આયોજન પણ કરાયું છે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત કરછોડ જિલ્લા પંચાયત સભ્ય ભગવાન બાતરી પ્રમુખ મોહનભાઈ ગરેલ દહીખેડ સરપંચ ગજુભાઈ પીપરોણી સરપંચ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો આજુબાજુના ગામોના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તમે જોગવેલથી કરી સબ સેન્ટર પેટા આરોગ્ય કેન્દ્ર જોગવેલ, ત્યારબાદ ઉજરડા દહીખેડ ખાતે ચેકડેમ કમ કોઝવેનું 14 લાખ રૂપિયાનું ભૂમિપૂજન કર્યું અને પીપરોણી ગામે 34 લાખ રૂપિયાનું ભૂમિપૂજન કર્યું છે। ત્યારે સબ સેન્ટર આરોગ્ય ક્ષેત્રે ઉપયોગી છે અને ચેકડેમ કમ કોઝવે પાણી અને આવવા જવા માટેની સુવિધા સાથેના એકમો ઊભા થવાના છે। ત્યારે એ વિસ્તારના જે મારા કાર્યકર્તા છે, આગેવાનો છે, મારા મતદાર ભાઈઓ છે, એને જે જરૂરિયાત હતી, જે વર્ષોથી એમની માગણી હતી, એ માગણીને પૂર્ણ કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકારે ઘણા બધા એવા વિકાસના કામો સાથે મળીને કરવાના છે અને આવતા દિવસો એનાથી પણ વિશેષ પાણી સિંચાઈની યોજના, અસ્ટોલ યોજના હોય, લિફ્ટ એરિગેશન બીજી 800 કરોડની યોજના હોય, રસ્તા હોય, જે પણ કામો છે એ સાથે મળીને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને અને વિકાસના કામો સર્વાંગી વિકાસ જે ગુજરાત સરકારનો છે એમાં સાથે રહીને કામ કરવાનું।